બારોટ અને ફિલ્મ લેન્ડ ગ્રેબિંગ એમાં મારો મુખ્ય રોલ છે, મુખ્ય હીરોનો મેઇન લીડ રોલ છે. આ મેસેજ લેન્ડ ગ્રેબિંગ મૂવીનું નામ છે અને લેન્ડ ગ્રેબિંગથી તમે હું અને બધા વાકેફ છીએ, એટલે ખરેખર ફિલ્મ જોવા જેવી છે. અને શરૂઆતમાં કીધું એમ મારા કે ગરીબ ખેડૂતોને જમીનનો જે મોટા મોટા જે માથાઓ હોય છે એ જમીનો પડા પચાવી પાડે છે ડરાવી ધમકાવીને. અને લેન્ડ ગ્રેબિંગ સરકારે તો અનેક કાયદાઓ બહાર પાડ્યા છે, એ કાયદાઓનો કઈ રીતના ઉપયોગ કરવો અને એમાંથી કઈ રીતે બચવું એ આ મૂવીમાં તમને જોવા મળશે. આ ગુજરાતી ફિલ્મના ભવિષ્યને ઉજળું રાખવા માટે જ પ્રત્યેક કલાકારો ગુજરાતના મહેનત કરી રહ્યા છે, કારણ કે ગુજરાતની ગુજરાતી ફિલ્મ એટલે ગુજરાતી ફિલ્મના એક્ટરો જે પહેલેથી આપણે જોતા આવીએ છીએ એટલે માત્ર એક હાસ્ય બનીને ઊભું રહી જતું હોય છે. ગુજરાતી એટલે બસ મીઠા ખાતે, બહાર જાઓ એટલે તમને એવું જ કે ગુજરાતી પેટ ભરાવો થાય મીઠા ખાતે, પણ એવું નથી. ગુજરાતી શ્યામ દામ દંડ ભેદ બધું જ જાણે છે, કારણ કે તમે બધા જાણે છે ગુજરાતી અત્યારે દિલ્હીના શિખર ઉપર બેઠો છે, બધાનો બાપ એ ગુજરાતી જ છે. ગુજરાતીઓએ ગુજરાતી ફિલ્મ જોવી જોઈએ, કારણ કે જો પોતાના જ પોતાને સપોર્ટ નહીં કરે તો બહારનાની તો ક્યારેય કોઈ આશા રાખતું જ નથી. એટલે ગુજરાત એ આપણી માં છે, ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે, તો આપણી માતૃભાષાનું માતૃભાષાને આપણે પહેલી પ્રાયોરિટી આપવી જોઈએ. હું જગદીશચંદ્ર બારિયા, જય ગુરુદેવ ઇન્ટરનેશનલ મૂવીઝ ગોધરા દ્વારા આ લેન્ડ ગ્રેબિંગ ફિલ્મનું નિર્માણ કરવામાં આવેલું છે અને એને ખૂબ જ સારા બજેટથી અમે એને ફિલ્મ આવેલી છે, જે સસ્પેન્સ પણ છે, પ્રેમ પણ છે, પરિવાર પણ છે અને દરેક ફિલ્મના દરેક પાત્રો દરેક વ્યક્તિના અભિન્ન અંગ છે, કે જે એક પરિવારના જે હોતા હોય એ એક સામાન્ય નોકર પણ આ ફિલ્મનો ભાગ છે, તો પરિવારના એક સભ્ય પણ આ ફિલ્મને સારી રીતે નિભાવેલું છે. ઓલ ઓવર ગુજરાત કમસે કમ થિયેટરો તો સારા એવા છે, પણ 100+ થિયેટરમાં આપણે રિલીઝ કરી રહ્યા છીએ. લેન્ડ ગ્રેબિંગ પર અમને ઘણી બધી આશા છે અને આ ફિલ્મને જો લોકો વધાવશે તો સારી રીતે અને લોકોને પારિવારિક ફિલ્મ છે એટલે આખો પરિવાર જોવા બેસે અમે એવી આશા રાખીએ છીએ અને દરેક ઘરના દરેક વ્યક્તિ આને જોવે અને માણે અને વખાણે, એમને ગમશે તો બીજાને પણ કહેશે.